સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોડ પાસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરમતી નદી કિનારે 11,000 જેટલા છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 5 જૂન એટલે પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વૃક્ષોનું ઘટાડો થઈ રહ્યો છે, જેને લઈને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોડ પાસે સાબરમતી નદીના કિનારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. સાબરમતીના કિનારે 11,000 જેટલા વૃક્ષોનો ઉછેર કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસને લઈને મુખ્યપ્રધાને રાજ્ય અને દેશનું આ દિશામાં રહેલું યોગદાન યાદ કરાવ્યું હતું. વિશ્વ પર્યાવરણ પ્રેમીઓને વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોની જાળવણી કરવી જોઈએ. સાથે રાજ્યમાં નવા વૃક્ષોનો ઉછેર આગામી 5 થી 6 દાયકાના ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, એટલે કે વિકાસ માટે જરૂરી રોડ રસ્તા પહોળા કરવા અથવા નવા નિર્માણ કરતી વેરા ઝાડ ન કાપવા પડે તે પ્રકારનું નવા વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ વૃક્ષોના જતન સાથે સ્વાસ્થ્ય અને લઈને થતા ફાયદા સમજાવ્યા હતા. આ કાર્યક્રમ પદ્મભૂષણ સચ્ચિદાનંદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પ્રાકૃતિક સન્માન કરવામાં આવ્યું હતું. તો મુખ્યપ્રધાનના હસ્તે રૂપિયા 11,11,111નો ચેક પદ્મભૂષણ સચ્ચિદાનંદ મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો. જીલ રાવળ, ZSTV, સાબરકાંઠા. પાંચમી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી સમાજની અંદર ક્યાંય નાના મોટા વિષયોમાં સમાજને જોડવાની જરૂર પડે, સરકાર કેવળ બધા જ કામ કરી શકે નહીં પરંતુ પ્રજાના સહયોગથી એ કામો આગળ વધે અને લાલ બત્તી સમાન કામો, વર્ષો વર્ષ ઘટતા જતા વૃક્ષો, પર્યાવરણની મુશ્કેલી કેવળ ભારતમાં નહીં, ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર ખૂબ મોટો વિષય, એ વિષયને લઈને પણ એમને જનજાગૃતિ ફેલાવી અને એના પરિણામ સ્વરૂપે જીતુભાઈ, ભાઈ નિલેશભાઈ, એમને બધા જ ગુજરાતના પ્રત્યેક જિલ્લાની અંદર પર્યાવરણ પ્રેમીઓને ભેગા કરી વધુમાં વધુ વૃક્ષો વવાય, વધુમાં વધુ વૃક્ષો વાવી એનું જતન થાય, એની જાળવણી થાય, એનો ભગીરથ પ્રયાસ વર્ષોથી કરી રહ્યા છે. પરંતુ આ સમગ્ર બધા જ ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓને એક જ છત નીચે, ગ્રીન ગ્લોબલ બ્રિગેડની છત નીચે ભેગા કરી એક સંયુક્ત કોમ્પ્રિહેન્સિવ આખા ગુજરાતમાં અભિયાન ઉપાડ્યું છે. વર્ષોથી અલગ અલગ કામ કરતા બધા જ ગ્રીન કમાન્ડો આજે એક છત નીચે ગુજરાતના તમામે તમામ જિલ્લામાં ખૂબ સારું કામ કરી રહ્યા છે અને મનમાં ભાવના છે કે એક વૃક્ષ વાવી અને એને બચાવી અને જાળવી અને મોટું કરીએ. આજે કરોડો વૃક્ષો એ લોકો વાવી ચૂક્યા છે અને તિરુપતિ ઋષિવનમાં પણ આપ જોશો તો પ્રત્યેક જગ્યાએ ક્યાંય વૃક્ષ વગરની બાકી નહીં હોય એ પ્રકારનું આ નેચરલ અને ઓક્સિજન પાર્ક બન્યું છે. ત્યારે સ્વામી સચ્ચિદાનંદજીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને કેન્દ્ર સરકારે જે વિભૂષિત કર્યા છે, એમનું સન્માન કર્યું છે અને સમાજ સુધારક તરીકે કેવળ ભગવાન નહીં, સંત નહીં પરંતુ ક્રાંતિકારી વિચારો દ્વારા સમાજને દોરવણી આપવાનું કામ કર્યું છે, એમનું પણ સન્માન અને સાથે વૃક્ષનો નારો, દરેક જગ્યાએ વૃક્ષ વવાય એ રીતની વાત આજે આ 5 જૂન પર્યાવરણના દિવસે થયેલી છે. જીતુભાઈ પટેલ દ્વારા સરકારને કેટલું સૂચન કરવામાં, કેટલીક માંગણી કરવામાં આવી છે કે વૃક્ષોનું જતન થાય એના માટે અને વૃક્ષ જતન ઘટે. વૃક્ષોનું વાવેતર વર્ષો વર્ષ વધતું જાય છે અને એ પણ દીકરી ભણાવવાની વાત હોય, દીકરી બચાવવાની વાત હોય, પાણી બચાવવાની વાત હોય, વીજળી બચાવવાની વાત હોય, પર્યાવરણ બચાવવાની વાત હોય અને વૃક્ષો વાવવાની વાત હોય, સરકાર હંમેશા પ્રોએક્ટિવલી જે પણ કોઈ સમાજસેવીઓ એમના સાથમાં રહી, એમના સજેશન સૂચનો લઈ, એમની સાથે ચર્ચા કરી અને પોતાની નીતિ બનાવવાની રીતિ એ હંમેશા મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ હતા ત્યારથી જ એમને આ શરૂઆત કરી હતી. આજે પણ
કોઈ પણ સૂચન કોઈ પણ ખૂણામાંથી કાર્યકર્તામાંથી અથવા તો સામાન્ય જનમાંથી આવે અને યોગ્ય લાગે તો એ સૂચનનો અમલ કરી અને એ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચે એનો સરકાર ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી પ્રસૂતિ ગૃહ લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર 3D 4D સોનોગ્રાફી દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન વંધ્યત્વ નિવારણ કેન્દ્ર ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન કેન્સર નિદાન કેન્દ્ર કુટુંબ નિયોજન કેન્દ્ર ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર IUIની સુવિધા મેનોપોઝ ક્લિનિક એસી રૂમની સગવડ ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ MD DGO લેપોસ્કોપિક સર્જન ડોક્ટર દિવ્યા ડી પટેલ MD DGO સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ સર ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1 સહકારી જીન રોડ હિંમતનગર સમય સવારે 10 થી 1 સાંજે 4 થી 6 રવિવારે ફક્ત ઇમરજન્સી પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા